ખોટો ક્લેમ કરવાના બે કેસમાં ભુજની કોર્ટે બે તકસીરવાનોને એક એક વર્ષ કેદની સજા ફટકારી હતી દોઢ ડાયકા જૂના કેસમાં એસટી બસ સાથે અકસ્માત થયો હોવાનું જણાવી પોતાના વાહન અને શરીરે થયેલી ઈજાઓ પહોંચી હોવાનો દાવો કરાયો હતો આ મામલા પેટે મોટી રકમનું વળતર મેળવવા ક્લેમ કરવાના બે બોગસ કિસ્સામાં આજે ભુજની કોર્ટે એક મહિલા સહિત બે જણાને કેદની સજા ફટકારી છે બનાવની હકીકત એવી છે કે બે હજાર ત્રણની દુર્ઘટના માં ભુજના રિક્ષા ચાલક જુષા ઉર્ફે અધાભા સુલેમાન દોસાએ ક્લેમ કર્યો હતો જ્યારે એ રિક્ષામાં બેઠેલી પ્રવાસી શરીફા બાઈ અયુબ બકાલીએ એકવીસ માર્ચ બે હજાર સાતના રોજ ક્લેમ દાખલ કર્યો હતો ક્લેઇમ કરનારા અરજદારોએ ભુજના રાજન શોરૂમ પાસે એસટી બસે તેમની ઓટો રિક્ષાને ટક્કર મારતા રિક્ષામાં નુકસાન થયું હોવાનું તેમજ ઈજાઓ થઈ હોવાનું જણાવી મોટી રકમનું વળતર માંગ્યું હતું આ ક્લેમ સંદર્ભે એસટી નિગમના વિજીલન્સ ઓફિસર એજે સમાએ તપાસ કરતા કેસમાં દર્શાવેલા સમય અને સ્થળે આવો કોઈ બનાવ બન્યો જ ન હતો જેથી એસટી નિગમે આરોપીઓ વિરુદ્ધ ભુજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી પોલીસ ફરિયાદ સંદર્ભે સીઆઈડી ક્રાઇમે આ કેસની તપાસ કરી બનાવ ઉપજાવી કાઢેલો હોવાનો રિપોર્ટ આપી આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી દોઢ દાયકા જૂના કેસમાં આજે ભુજના ત્રીજા અધિક ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ વીડી મોઢેએ સરકારી વકીલ ડીએમ પરમારની દલીલો ગ્રાહ્ય રાખી બંને આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી તો આ કેસમાં ત્રીજો આરોપી પણ હતો પરંતુ વર્ષો પૂર્વે તેનું મોત થઈ ગયું હતું